डियर फ्रेंड्स, छेल्ला वीडियो में मैं तमने कैपेसिटर नी प्लेटो कैपेसिटर तो एक्चुअली आपणे सरू नथी कर्यु, पण प्लेटो ज्यारे मूकेली होय तो एनी उपर इलेक्ट्रिक चार्ज केवी रीते डिस्ट्रीब्यूट थाय एनी आपणे वात करी हती। अने एक मैं तमने होमवर्क में आवो दाखलो आप्यो हतो, एक दाखलो मैं होमवर्क में बीजो आप्यो हतो कि एमां लगभग त्रणेक जेटला गोळાઓ મૂકેલા અને એક વચ્ચે વિદ્યુતભાર મૂકેલો, એમની વચ્ચેના અંતરો આપેલા, અમુક ગોળા વાહક ગોળાઓ હતા અને અમુક હતા અવાહક। તો ધ એનર્જી ઓફ ધ સિસ્ટમ વોઝ ટુ બી ફાઉન્ડ આઉટ। તો દેટ ક્વેશ્ચન વોઝ નોટ દેટ મચ ડિફિકલ્ટ, અને મેં ઇન્સ્ટન્ટેનિયસલી એટ ધ સેમ મોમેન્ટ ક્રિએટ કર્યો હતો, એટલે એની પાછળ કોઈ એવો હેતુ નથી કે આવો પ્રશ્ન પૂછાય, પણ તમારી પ્રેક્ટિસ માટે એવો પ્રશ્ન બનાવ્યો હતો। તો આઈ થિંક કે તમે એ કરી નાખ્યો હશે, અને એ હું નથી કરાવતો કારણ કે એમાં બહુ ઇઝી છે કે તમે બિંદુવત વિદ્યુતભારો લઈને ચારમાંથી બબ્બે જોડો બનાવો, એની ઉર્જા લખી નાખો, પછી ગોળાઓ હોય, વાહક ગોળા હોય તો એની અંદર કેટલો વિદ્યુત ઉર્જા રહે, અને અવાહક ગોળા યાદ હોય તો તમને 3/5 KQ²/R એવું લીધું હતું ને, અને વાહક ગોળામાં KQ²/2R, એટલે એ મારે કરાવવાની જરૂર નથી। આ એકવાર આપણે ચેક કરી લઈએ, આમાં કોન્સેપ્ટ શું હતો યાદ છે તમને? શું હતો કોન્સેપ્ટ? તો કે આ બધાનું ટોટલ કરવાનું અને ડિવાઇડેડ બાય 2 કરવાનું, એટલો વિદ્યુતભાર તમારે આ બાજુ રહેશે અને એટલો ને એટલો વિદ્યુતભાર આ બાજુ રહેવાનો છે। તો આ બેનો સરવાળો કરો એટલે 3 3 + 2 5 5 + 4 9 9 - 1 8 8 / 2, એટલે અહીંયા 4Q જેટલો વિદ્યુતભાર આવે, તો ઓટોમેટિકલી અહીંયા કેટલો આવી જશે? 2Q જેટલો આવશે। તમને ખબર છે કે આ 2Q હોય તો સામે -2Q મૂકવો પડે, તમારે 3માંથી -2Q આમ જતો રહ્યો એટલે -Q અહીંયા રહેશે, -Q તો અહીંયા +Q મૂકવો પડે, 2Q માંથી +Q અહીંયા જતો રહ્યો એટલે +Q અહીંયા મૂકવો પડે, +Q અહીંયા તો -Q અહીંયા મૂકવો પડે, આમાંથી -Q જતો રહ્યો તો અહીંયા કેટલો આવશે? 5 + 5Q આવશે, +5Q તો અહીંયા -5Q આવશે, Q માંથી -5Q જતો રહ્યો તો અહીંયા કેટલો રહેવો જોઈએ? +4Q થવો જોઈએ। સમજ પડી ગઈ? જો તમે -5Q અહીંયા -Q બનાવો છો તો +4Q થઈ ગયું। તમે બધાએ મારા ખ્યાલથી આવી રીતે કરેલું હશે, તો ધીસ ઇઝ વેરી સિમ્પલેસ્ટ વે ટુ સો ધ ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જિસ ઓન ધ ફેસિસ ઓફ ધ પ્લેટ। ઓકે, હવે આપણે આ હોમવર્ક પછી એકચ્યુઅલી આપણે કેપેસિટરના પાર્ટમાં અંદર એન્ટર થઈએ છીએ। હું એકચ્યુઅલી સિક્વન્સ જોકે બદલી નાખું છું, આટલું ભણાવ્યા પછી હું કરંટ ઇલેક્ટ્રિસિટી ભણાવું છું, બરાબર? અને કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે તમારું ત્રીજું ચેપ્ટર, અને એની અંદરથી પ્રવાહ અને અવરોધની વાત કરીએ છીએ। પણ હવે કેપેસિટરની આટલી વાત શરૂ કરી છે તો પછી કેપેસિટરમાં આગળ જ એન્ટર થઈ જઈએ, બરાબર? તો હવે યાદ રાખજો, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીવાળા બંને ચેપ્ટર પૂરા થઈ ગયા, અને આગળનું હવે એટલે આમ તો સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જી નીટ માટે એક જ યુનિટ પૂરું કર્યું કહેવાય આપણે, બરાબર? ભલે બંને ચેપ્ટર થઈ ગયા, પણ હવે પછી જે આવે છે કેપેસિટરની વાત આવે છે, તો કેપેસિટર આખું નવું યુનિટ છે, બરાબર? તો કેપેસિટરમાં હેડિંગ આપી દઈએ કેપેસિટર, બરાબર? તમે કેપેસિટર સમજવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આટલું ભણ્યા ભાઈ બહુ ઝડપથી શોર્ટમાં આપણે એની જરૂરિયાત અને આ ચેપ્ટરની અગત્યતા ઝડપથી સમજી લઈએ। આપણે આટલું ભણ્યા બાદ એવું સમજ્યા કે જ્યાં જ્યાં વિદ્યુતભાર છે ત્યાં ત્યાં વિદ્યુત ઉર્જા છે, અને આપણે હંમેશા મનુષ્ય પહેલેથી જ ઉર્જા બાબતે સ્વાર્થી રહ્યો છે। તમે જૂના સમયથી વિચારો તો આપણે પહેલાં કામ કરવું પડતું, પથ્થરો ખસેડવા પડતા, ખેતરો ખેડવા પડતા, પાણી ઉંચકીને ખેતરોમાં નાખવું પડતું, કાં તો ઘરમાં લાવવું પડતું,
આ બધા કામો આપણે કરવા પડતા, આપણી ઉર્જા વેડફવી પડતી. ધીમે ધીમે આ જ કામ આપણે પ્રાણીઓ ઉપર ઢોળી દીધું અને પ્રાણીઓનો ઉપયોગ કરીને આ જ તમે પથ્થરોના એટલે ગાડાઓ બનાવ્યા, એમાંથી પથ્થરો નાખી દેતા, પ્રાણીનો ઉપયોગ કરીને કૂવામાંથી પાણી ખેંચતા, આવું કર્યું. ત્યારબાદ મશીનો આવ્યા, બરાબર, અને પેટ્રોલિયમ જેવી અથવા તો અગ્નિનો ઉપયોગ કરીને મશીનો ચલાવ્યા, કાં તો પેટ્રોલનો ડીઝલનો ઉપયોગ કરીને મશીનો ચલાવ્યા. વિદ્યુત આવ્યું, એમાં વિદ્યુતનો આપણે ઉપયોગ કર્યો. પણ એ વિદ્યુતની શરૂઆત ક્યાંથી થઈ? તો કે આપણે એવું જાણ્યું કે જ્યાં વીજભાર મૂકો છો ત્યાં ક્ષેત્ર રચાય છે અને ક્ષેત્રની અંદર વિદ્યુત ઊર્જા હોય. મેં તમને ગઈ વખતે આપણે કેટલી વિદ્યુત ઊર્જા હોય એ સમજાવ્યું છે, બરાબર. ગોળાઓમાં કેટલી વિદ્યુત ઊર્જા હોય, બિંદુવત વીજભાર મૂકો તો એમાં કેટલી વિદ્યુત ઊર્જા હોય, આવું બધું આપણે પહેલેથી સમજ્યા છે. એટલે એક વસ્તુ અહીંયા બહુ ઝડપથી નોંધ કરી લઈએ કે જ્યાં જ્યાં વીજભાર ત્યાં ત્યાં વીજ ક્ષેત્ર, અને જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર ત્યાં ત્યાં વિદ્યુત ઊર્જા, આવું આપણે જાણીએ છીએ. હવે વિદ્યુત ભારને સ્ટોર કરી શકાય છે, બરાબર. વિદ્યુત ભારને શું કરી શકાય છે? સંગ્રહ કરી શકાય છે, સ્ટોરેજ થાય છે, સ્ટોરેજ થાય છે. તો એનો મતલબ એમ કે વિદ્યુત ઊર્જાનું પણ શું થઈ શકે? સંગ્રહ થઈ શકે, બરાબર. એટલે આ આપણો એક ખૂબ જ અગત્યનો હેતુ છે. આટલું ભણ્યા બાદ આપણે શું કરવા માગીએ છીએ કે કોઈ પણ રીતે વિદ્યુત ભારને ક્યાંક સંગ્રહ કરી લો તો આપોઆપ વિદ્યુત ક્ષેત્રનું સંગ્રહ કર્યો કહેવાય અને એટલે વિદ્યુત ઊર્જાનો પણ સંગ્રહ કર્યો કહેવાય. જે સંગ્રહ કરનાર રચના હોય, બરાબર, એને શું કહેવાય છે? કેપેસિટર કહેવાય છે. શું કહેવાય છે એને? કેપેસિટર કહેવાય છે. વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે, પરોક્ષ રીતે કોનો સંગ્રહ કરી શકે? વિદ્યુત ઊર્જાનો, બરાબર. ઇનડાયરેક્ટલી વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરે એને આપણે શું કહીએ છીએ? કેપેસિટર કહીએ છીએ, બરાબર. ઓકે, કેપેસિટર એ પદાર્થનો આમ જોવા જઈએ તો કેવો છે? આંતરિક ગુણધર્મ છે. એટલે કે કેટલા પ્રમાણમાં ઊર્જાનો સંગ્રહ કરશે એ કોની ઉપર આધાર રાખે છે? એની રચના ઉપર આધાર રાખે છે, એની અંદર વપરાયેલા પદાર્થ ઉપર આધાર રાખે છે. તમને જો ધારો કે આપણે પાણીનો સંગ્રહ કરવો હોય તો વાડીમાં ને એમાં આપણે કાચો ટાંકી જેવું બનાવીએ છીએ, આપણે ગુજરાતીમાં એને હોજ કહીએ છીએ. પણ એ પાડા કે ના શેના હોય છે? માટીના હોય છે. તમે એને એકવાર ભરી દો તો પછી ધીમે ધીમે યુઝ ન કરો તો એ પાણી માટીમાં થઈને બહાર નીકળી જાય. એટલે પદાર્થ ઉપર આધાર રાખે છે. પાકો ટાંકી બનાવી હોય તો એમાંથી પાણી બહુ ડિસિપેટ થતું નથી. એટલે એ જ રીતે કયો પદાર્થ તમે વાપરો છો એ સ્ટોરેજની કેપેસિટી ડિસાઇડ કરતી હોય છે, બરાબર. ઠીક છે, આ બધું આપણે બહુ ડિટેલમાં નથી લેતા. પણ આપણે શેની ઉપર મોટાભાગે વિદ્યુતભાર મૂકીએ છીએ? તો કે ગોળા ઉપર મૂકીએ છીએ. શું કામ ગોળા ઉપર વિદ્યુતભાર મૂકવો પડે છે? તો આ વાત મેં સમજાવી દીધી છે કે જ્યારે જ્યારે તમે કંડક્ટર ઉપર વિદ્યુતભાર મૂકો તો એના ખાંચા ખૂંચી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી બહુ વધી જાય છે, અને બહુ વધી જાય તો લીકેજ થવાના ચાન્સ વધી જાય. મેં આ પણ સમજાવ્યું હતું તમને કે 10 ની 8 વોલ્ટ પ્રતિ મીટર જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ક્યાંય પણ જોવા મળે તો આજુબાજુની હવાનું એ શું કરી નાખે છે? આયનીકરણ કરી નાખે છે. ઇટ લીડ્સ ટુ આયોનાઇઝેશન ઓફ એક્ઝિસ્ટિંગ એર મોલેક્યુલ્સ, બરાબર. તો એનો મતલબ એવો થયો કે આપણે એનો શેપ કેવો રાખવો જોઈએ? ખાંચા ખૂંચી વગરનો, એક્ઝેક્ટલી સ્પેરિકલ રાખવો જોઈએ. તો વેન વી વોન્ટ ટુ સ્ટોર ધ ચાર્જ, ધેન ધ પ્રિફરેબલ શેપ ઇઝ અ સ્પીયર ઓર અ સેલ, બરાબર. તો સેલ જેવું, સેલ એટલે કવચ, કવચ જેવો આકાર રાખવો જોઈએ. હવે આમાં એક વસ્તુ બને છે કે તમે જ્યારે આની ઉપર વિદ્યુત ભાર એડ કરતા જાઓ છો, એટલે કે જેમ જેમ આનો વિદ્યુત ભાર વધતો જાય છે એમ એમ એની ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનો ક્યુ વધે છે, એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનો વધતો જાય છે. પણ આ ઇક્વેશનની અંદર, આ સૂત્રની અંદર કે કેવો છે? અચળ છે. આર એની ત્રિજ્યા જો ન બદલીએ તો અચળ છે. તો ક્યુના છેદમાં વીની કિંમત કેવી આવે છે? આરના છેદમાં કે જેવી અચળ આવે છે,
એનો મતલબ એવો કે એક વસ્તુ આપણે એવું સમજ્યા કે ગોળા ઉપર જ્યારે વિદ્યુત ભાર મૂકવા જઈએ છીએ ત્યારે વી વધે છે અને ક્યુ વધે છે, પણ ક્યુ અને વીનો ગુણોત્તર અચળ રહે છે, એ કોન્સ્ટન્ટ રહે છે. એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? એ ડિપેન્ડ કરે છે આર ઉપર. આર એટલે શું? ગોળાની ત્રિજ્યા. ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ મીડિયમ. મીડિયમ એટલે કે એ માધ્યમ કેવું છે. આપણે શૂન્યાવકાશ લઈએ છીએ એટલે માધ્યમ કેવું છે આજુબાજુનું એની ઉપર પણ ડિપેન્ડ કરે છે. એટલે આર ઉપર આધાર રાખતો હોવાથી આપણે એને શું કહીએ છીએ? આપેલા આર ત્રિજ્યાના ગોળાનું એને શું કહીએ છીએ? કેપેસિટન્સ કહીએ છીએ. એ અચળાંકનું નામ શું પાડી દઈએ છીએ? આપેલા આર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ કહી દઈએ છીએ. બરાબર. અને આપણે પછી સમજશું, પણ આ મેં એક બહુ સિમ્પલ વસ્તુ બનાવી કે કેપેસિટર એ શું કહેવાય. હવે અહીંયા જે વી છે એ વી શું છે? તો વી એટલે મેં શું લીધું? આ કવચ ઉપરનું સ્થિતિમાન. બરાબર. કોની સાપેક્ષે લીધું? તો કે અનંતની સાપેક્ષે લીધું. એટલે કોઈ બીજા બિંદુની સાપેક્ષે આપણે આનું સ્થિતિમાન લેતા હોઈએ છીએ. ઓકે, એ પછી હું સમજાવું છું, પણ થોડી કમ્પેરિઝન કરી નાખશું. એટલે થોડા પોઈન્ટ્સ પણ લખાવીશું હમણાં તમને, પણ પહેલાં આટલું થોડું સમજી લો. બરાબર. તો આ જે કોન્સ્ટન્ટ આવ્યો એમાં સી કોની ઉપર આધાર રાખે છે? વી ઉપર આધાર રાખે છે? ના, કારણ કે વી બદલાય છે એ જ રીતનો સી પણ બદલાય છે, એટલે સોરી ક્યુ પણ બદલાય છે, એટલે સી કેવો રહેશે? અચળ રહેશે. તો એક સૂત્ર આપણી પાસે બીજું આવું છે, આર ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં આઈ. આવું સૂત્ર છે. બરાબર. આર ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં આઈ. તો હું એને આમ બનાવી દઉં, ધેર ફોર વન બાય આર ઇઝ ઇક્વલ ટુ આઈ બાય વી. એવું થાય. એકચ્યુઅલી આને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. વન બાય આરને શું કહેવામાં આવે છે? કન્ડક્ટન્સ. પણ એ જોવા દો, એને અત્યાર નહીં. પણ આ બે મેં સૂત્રો એ ટાઈપના બનાવ્યા કે જેથી તમે કંઈક કમ્પેરિઝન કરી શકો. બંને કેસ એવા છે કે વી તો આવે જ છે, પણ વી બદલાવાથી સી પણ નથી બદલાતો અને આર પણ નથી બદલાતો. એકમાં વી બદલાવાથી આઈ નક્કી થાય છે, જેથી કરીને વી અને આઈનો ગુણોત્તર અચળ રહે. એકમાં વી બદલાવાથી ક્યુ નક્કી થાય છે, અથવા તો ક્યુ મૂકવાથી વી નક્કી થાય છે, જેથી કરીને ક્યુ અને વીનો ગુણોત્તર અચળ રહે. તો એ રીતે જોવા જતાં તમે એમ કહી શકો કે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં વિદ્યુત ભારનું કન્ટ્રીબ્યુશન શું છે? તો કે સ્થિરતા. અને પ્રવાહ વિદ્યુતમાં વિદ્યુત ભારનું કન્ટ્રીબ્યુશન શું છે? તો કે વિદ્યુત પ્રવાહ છે. તો આ બેને જો સ્થિત અને પ્રવાહમાં એકબીજાના રૂપકો એટલે કે એકબીજાને રજૂ કરતા રાશિઓ નક્કી કરીએ તો આ બે તો બે અચળ જ છે. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સી એ પ્રવાહ વિદ્યુત શાસ્ત્રના 1/r બરાબર છે, એવું કહી શકાય. બરાબર. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપેલા વોલ્ટેજ માટેનો સી એ પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં આપેલા પ્રવાહ માટેનો 1/r જેટલું એની કંઈક કન્ટ્રીબ્યુશન થાય છે. ઠીક છે. આ બધા હું પોઈન્ટ તમને લખાવવાનો છું. આ તમને ખૂબ અગત્યની વસ્તુ મળી છે. આ હું તમને કહીશ કે આ તમને ક્યાં ઉપયોગી થશે, કારણ કે બે મોટી શાખાઓને તમે ફ્યુઝ કરી શકશો. આરના જ્યાં એટલે અવરોધના જ્યાં પ્રોબ્લેમ્સ આવે એ જ પ્રોબ્લેમ્સ કેપેસિટરમાં આપેલા હોય તો તમે અવરોધમાં જ એની ગણતરી કરીને પરિણામને તમે 1/c તરીકે અથવા તો 1/r તરીકે રિપ્રેઝેન્ટ કરી શકો. વાત સમજ પડી? ફરીથી હું કહું કે આપેલા વોલ્ટેજ માટે અથવા તો આપેલા વિદ્યુત ભાર માટે નક્કી થયેલો વોલ્ટેજ એવો બને છે જેથી બેનો ગુણોત્તર સી જેટલો થાય. આપેલા વોલ્ટેજ માટે નક્કી થયેલો પ્રવાહ એવો બને છે કે જેથી આઈના છેદમાં વી અથવા વીના છેદમાં આઈનું મૂલ્ય અચળ બને. બરાબર. એને આપણે અવરોધ એવું કહીએ છીએ. બરાબર. એટલે કે પ્રવાહ ઉપર તમારું નિયંત્રણ નથી હોતું, એવી જ રીતે આપેલા વિદ્યુત ભારે વોલ્ટેજ ઉપર તમારું નિયંત્રણ નથી હોતું. બરાબર. આ બે વસ્તુ તમને ઉપયોગી થાય એવી છે. ઓકે, હજી એક વસ્તુ લઈ લે.
હજી એક વસ્તુ લઈ લે. આરનું એક સૂત્ર તમે આવું લો છો, બરાબર. એવી જ રીતે સીનું એક સૂત્ર તમે આવું લેશો, બરાબર. એપ્સિલોન ઝીરો એ ના છેદમાં એલ અથવા તો ડી આવું લેશો. હવે આ બે વસ્તુ કોની ઉપર આધાર રાખે છે? તો કે અવરોધ ઉપર આધાર રાખે છે. આ બે વસ્તુ કોની ઉપર આધાર રાખે છે? તો કે કેપેસિટર અવરોધની રચના ઉપર, આ કેપેસિટરની રચના ઉપર આધાર રાખે છે. આ કોની ઉપર આધાર રાખે છે? અવરોધના માધ્યમ અથવા તો દ્રવ્ય. આ કોની ઉપર આધાર રાખે છે? કેપેસિટરના માધ્યમ અથવા તો એની અંદર રહેલા દ્રવ્ય ઉપર આધાર રાખે છે. તો બંનેનું સ્ટ્રક્ચર આમ તો લગભગ એક જેવું જ થાય છે, ખ્યાલ આવ્યો. એટલે કેપેસિટર એ શું કાર્ય કરે છે? તો કે વિદ્યુત ભારને રોકીને વોલ્ટેજ બનાવવાનું કાર્ય કરે છે. અવરોધ શું કાર્ય કરે છે? તો એ પ્રવાહને રોકીને વોલ્ટેજ બે છેડા વચ્ચે બનાવવાનું કાર્ય કરે છે. એક બીજી અગત્યની બાબત એ સમજી શકાય કે કેપેસિટરના બે છેડા વચ્ચે જેટલો વોલ્ટેજ લગાડો એટલો વોલ્ટેજ આવવાનો છે, પણ એની ઉપર કેટલો વિદ્યુત ભાર આવશે એનો આધાર કેપેસિટર ઉપર રહેશે, બરાબર. એ જ રીતે અવરોધના બે છેડા વચ્ચે જેટલો વોલ્ટેજ લગાડો એટલો વોલ્ટેજ આવશે, દેખાશે, પણ એની અંદરથી કેટલો પ્રવાહ વહેશે એનો આધાર અવરોધ ઉપર રહેશે. ઠીક છે, આ બધું હું જે બોલ્યો ને એ તમને કદાચ આમ સમજાણું તો હશે, પણ એને શું લખવું એ એક તમને પ્રશ્ન થાય. તો તમે નોટ અને પેન લઈ લો અને હું લખાવું એટલું લખો. હેડિંગ આપી દો તમે, યુનિટ નંબર 2, કેપેસિટર, બરાબર. કેપેસિટરમાં પહેલો પોઈન્ટ લખો, વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર રચે છે, તેથી તે વિદ્યુત ઉર્જા ધરાવે છે. બીજો પોઈન્ટ, વિદ્યુત ભારને જો સંગ્રહિત કરવામાં આવે તો વિદ્યુત ઉર્જાને સંગ્રહિત કરી શકાય. તેથી વિદ્યુત સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભારનું સ્ટોરેજ એટલે કે સંગ્રહણ ખૂબ અગત્યની બાબત છે. આગળનો પોઈન્ટ, વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચનાને કેપેસિટર કહેવાય છે. વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચનાને કેપેસિટર કહેવાય છે. પછી આ લખવાની જરૂર નથી, પણ સૂત્ર આ લખો કે ક્યુ આપેલા પદાર્થ પર સ્થાપિત વિદ્યુત ભાર અને તેના સ્થિતિમાનના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. આગળનો પોઈન્ટ, એનો અર્થ એકમ વોલ્ટેજ દીઠ સ્થાપિત વિદ્યુત ભાર, એકમ વોલ્ટેજ દીઠ સ્થાપિત વિદ્યુત ભાર એ પદાર્થનું કેપેસિટન્સ કહેવાય છે.
આગળનો પોઈન્ટ, પ્રવાહ વિદ્યુતમાં અવરોધ માટે બરાબર આવું જ સૂત્ર આર બરાબર વીના છેદમાં આઈ છે. ત્યાં પાછું એવું લખશું, લખો એકમ વોલ્ટેજ દીઠ વહેતા પ્રવાહને અવરોધનું વ્યસ્ત કહેવામાં આવે છે. અવરોધનું વ્યસ્ત કહેવામાં આવે છે જે સ્થિત વિદ્યુતના કેપેસિટન્સને સમતુલ્ય છે. જે સ્થિત વિદ્યુતના કેપેસિટન્સને સમતુલ્ય છે. પછી આ બે સૂત્ર લખી નાખો, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ અને સી ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન ઝીરો એ બાય એલ, એકબીજાને સમતુલ્ય સૂત્રો છે. હજી એક પોઈન્ટ લખી નાખો, કેપેસિટરના બે છેડા વચ્ચે જેટલો પણ સ્થિતિમાન લાગુ પાડવામાં આવે એટલો સ્થિતિમાન ત્યારબાદ કેપેસિટર જાળવી રાખે છે, પરંતુ તેના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ રહેશે તેના બે છેડા વચ્ચે કેટલો વિદ્યુતભાર રહેશે તેનો આધાર કેપેસિટર પર રહેલો છે. આગળનો પોઈન્ટ, બરાબર આ જ રીતે અવરોધના બે છેડા વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તેટલો વિદ્યુત સ્થિતિમાન ત્યાં જળવાઈ રહેશે, પરંતુ અંદરથી વહેતો પ્રવાહ એવી રીતે નક્કી થશે અથવા તો અંદરથી વહેતા પ્રવાહનો આધાર અવરોધના મૂલ્ય પર રહેશે. ચાલો આ થોડીક આપણે વાત કરી દીધી અવરોધ અને કેપેસિટરની સમતુલ્યતાની અને એના સૂત્રોમાં શું સામ્યતા છે એ બધી વાત કરી. હજી થોડું કેપેસિટરને થોડું ડિટેલમાં સમજીએ. મેં તમને વાત કરી કે કેપેસિટરની સંગ્રહ ક્ષમતા કોની ઉપર આધાર રાખે છે, એની પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને એની ઉપર સ્થાપિત ચાર્જ ઉપર. ચાર્જ તો આમ તો છે ને, જો સમજાવવા માટે હું એમ કહું છું તમને કે એની ઉપર વીજભાર મૂકો અને પછી સ્થિતિમાન રચાય છે, પણ સાચું જ્યારે તમે કરવા જશો આવો પ્રયોગ ત્યારે તમારે અમુક સ્થિતિમાનથી વિદ્યુતભાર મૂકવો પડશે. એટલે પહેલાં સ્થિતિમાન હોય અને પછી વિદ્યુતભાર હોય. સમજાવવા માટે આપણે ઉલટું લઈએ છીએ. ઓકે, તો આનો અર્થ એવો કે તમારે ક્યુ વિદ્યુતભાર સ્થાપિત કરવો હોય અને બને એટલો ઓછો વિદ્યુત સ્થિતિમાન એની ઉપર હોય તો એની સંગ્રહ ક્ષમતા વધે. બરાબર, એનો અર્થ એવો કે અહીંયા તમે કોઈ પણ રીતે, આપણે એવું લીધું ને કે ક્યુ બરાબર, અહીંયા શું લીધું હતું, વી બરાબર આવું લીધું હતું કે ક્યુના છેદમાં આર, એવું સૂત્ર લીધું હતું. એટલે વીની કિંમત બને એટલી કેવી રાખવાની છે, નાની રાખવાની છે. નાની રાખવા માટે આરની કિંમત તમે શું કરી શકો, બને એટલી મોટી રાખી શકો. એટલે એની કેપેસિટન્સ વધારવું એનો અર્થ શું થયો, કે તમે એની અંદર વધારે ઊર્જા સ્ટોર કરવા માગો છો. ઓકે, એક બીજી વાત પણ સાથે સાથે લઈ લઈએ કે કેપેસિટન્સનો યુનિટ શું થાય, કુલમ પર વોલ્ટ. પણ એ એકમને આપણે શું કહીએ છીએ, ફેરેડ કહીએ છીએ. ફેરેડ,
બરાબર, માઇકલ ફેરેડેના નામ ઉપરથી ફેરેડ કહીએ છીએ. આ બધું તમારે ટેક્સ્ટબુકમાં છે એટલે આ ડિટેલમાં લેતા નથી. પછી એવું છે કે કુલંબ એ વીજભારનો ખૂબ મોટો એકમ કહેવાય છે, એટલે ફેરેડ એ કેપેસિટરનો ખૂબ મોટો એકમ કહેવાય. એને મિલી ફેરેડ કે માઇક્રો ફેરેડ કે નેનો ફેરેડ કે પાઇકો ફેરેડમાં મોટા ભાગે યુઝ કરવામાં આવે છે. ચાલ, હવે આપણો હેતુ એવો છે કે આની ઉપર વધારેમાં વધારે વિદ્યુત ભાર અથવા તો વધારેમાં વધારે વિદ્યુત ઉર્જા એની ઉપર સ્થાપિત થાય, બરાબર. પણ આપણે ગોળો બને એટલો મોટામાં મોટો રાખી લીધો, હજુ આપણે કંઈક એવું કરવું હોય કે જેથી કરીને શું થઈ શકે, આની કેપેસિટન્સ વધે, તો એક બીજો એનો આવી રીતે ઉપયોગ કરી શકાય. કે ને શું લખી શકાય, 1/4πε0 ક્યુના છેદમાં આર. આમાં તો ચેન્જ નથી કરી શકતા, એટલે તમે કાં તો શું કરી નાખો, એપ્સલોન ઝીરોની કિંમત કેવી કરી નાખો, ઓછી કરી નાખો, અથવા તો સોરી મારી ભૂલ થઈ, એપ્સલોન ઝીરોની કિંમત વધારે કરી નાખો અથવા તો આરની કિંમત વધારે કરી નાખો. એટલે બે વાત આપણે અત્યાર સુધી સમજ્યા. શું? કે આની આજુબાજુનું માધ્યમ તમે એવું રાખો કે જેથી કરીને એપ્સલોન એટલે કે પરમિટિવિટી એની કેવી થાય, ઊંચી થાય, બરાબર. અથવા તો ડાયઇલેક્ટ્રિક અચળાંક, પરમિટિવિટી ઊંચી થાય, આ પરમિટિવિટીને એપ્સલોન લખો, તો એપ્સલોનની જગ્યાએ શું લખી શકાય છે, કે ઇન્ટુ એપ્સલોન ઝીરો. કે ને શું કહેવાય છે, આ કે નથી, આ શું છે, વિદ્યુત અચળાંક છે. અને આ શું છે, ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. અચળાંક એટલે તમે થોડીક નવી વસ્તુ એ સમજો છો કે કેપેસિટન્સની કિંમત વધારવા માટે તમારી પાસે ઓપ્શન કેવા છે. કાં તો એ કેપેસિટરને ગોળા તરીકે રાખ્યું હોય તો ગોળાની કાં તો તમે શું કરી નાખો, ત્રિજ્યા વધારી દો. હા, ગોળાની તમે કાં તો ત્રિજ્યા વધારી દો, અને નહીં તો તમે શું કરો, એપ્સિલોન એટલે કે ડાયઇલેક્ટ્રિક, ઊંચો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ તમે આજુબાજુ મૂકો તો એની કેપેસિટન્સ વધશે. આરમાં ધારો કે આપણે બહુ ચેન્જ નથી કરી શકતા, આરમાં આપણે બહુ ફેરફાર નથી કરી શકતા, તો ફેરફાર શેમાં કરવાનો આવશે, એની આજુબાજુ એવું માધ્યમ ભરી દેવાનું કે જેથી એનો એપ્સલોન અથવા તો કે મોટો આવે. કે મોટો આવશે એટલે સ્થિતિમાન આજુબાજુનું ઘટી જશે, એટલે એની સંગ્રહ ક્ષમતા વધી જશે. આ તમે ભણોય છો. હવે આને બીજી રીતે સમજી શકાય કે ધારી લો કે આમાં વીજભાર સ્થાપિત કરતાં કરતાં વિદ્યુતભાર સ્થાપિત કરો છો તો આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું બને છે, આટલું બને છે, બરાબર. અને એ વિદ્યુત ક્ષેત્ર જો 10^8 વોલ્ટ પ્રતિ મીટર જેટલું થાય તો અહીંના હવાના કણોનું આયનીકરણ થાય છે, એટલે કે એના ઇલેક્ટ્રોન તૂટીને આની ઉપર જાય છે. એક ઇલેક્ટ્રોન એક વિદ્યુતભારને તટસ્થ કરે, એનો મતલબ એમ કે અહીંયા વિદ્યુતભાર અમુક લેવલ પછી વધી શકતા નથી, એને આપણે શું કહીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ એઝ લીકેજ ઓફ ચાર્જિસ. ફરીથી હું કહું તમને શું કીધું મેં, અહીંયા પરમાણુ હોય છે, અહીંયા આટલું વિદ્યુત ક્ષેત્ર જો રચાઈ જાય તો આ ઇલેક્ટ્રોન તૂટીને આની ઉપર આવી જાય છે, કારણ કે આની ઉપર ધન વિદ્યુતભાર છે અને એ એક ધન વિદ્યુતભારને તટસ્થ કરી નાખે છે. એનો મતલબ એમ કે વધારેલો એક ધન વિદ્યુતભાર બહારથી આવેલા ઇલેક્ટ્રોનથી ન્યુટ્રીફાય થઈ જાય છે. તો એ એવું થયું કહેવાય કે તમે હવે વધારે પાણી નાખવા છતાંય અથવા વધારે વીજભાર નાખવા છતાંય એમાં વીજભાર વધતો નથી. તમને એવું છે કે ગ્લાસની અંદર પાણીનું લેવલ સતત વધારવું છે, પાણી નાખ્યા કરો છો એનું લેવલ વધ્યા કરે છે, પણ એક તબક્કે ગ્લાસ જ્યારે પૂરો ભરાઈ જાય ત્યારે પાણી બહાર નીકળવા લાગે, એટલે પાણી લીક થવા લાગે છે. અહીંયા ચાર્જનો પણ લીકેજ થાય છે. તો એનો અર્થ શું થયો કે હવા કરતાં વધારે સારું એવો માધ્યમ બાજુમાં મૂકો, એવા પરમાણુઓ મૂકો જેથી એ પરમાણુઓ આટલા વોલ્ટ વિદ્યુત ક્ષેત્ર એ તૂટે નહીં, એનાથી વધારે વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે. એટલે ઊંચા ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ અહીંયા તમે મૂકશો તો આયનીકરણ સહેલાઈથી થશે નહીં. ગ્લાસ કરતાં મોટું પાત્ર મૂકો તો વધારે હજુ એમાં પાણી ભરાઈ શકશે. એટલે આ વસ્તુ મેં તમને સૂત્રના સ્વરૂપમાં શીખવાડ્યું, મેથેમેટિકલી મેં તમને સમજાવ્યું, અને આ કોન્સેપ્ચ્યુઅલી સમજાવ્યું, થિયરેટિકલી સમજાવ્યું કે આજુબાજુ એવું માધ્યમ મૂકો કે
इलेक्ट्रिक सॉरी एनवायोनाइजेशन न थाय तो वधारे सारी रीते एनी उपर वधारे प्रमाण में विद्युत भार मूकी शकाशे। आ एक बात थी। आ पण तमे धारो के करी जोयुं शुं तो के माध्यम पण एवुं मूकी जोयुं जेथी एनु डाइलेक्ट्रिक एनु आयनाइजेशन नथी थतुं। तो एक बीजो ऑप्शन छे, शुं ऑप्शन छे ए समजावुं तमने। जोवो जोईए, मैं आटलो विद्युत भार मूकी दीधो बराबर, अने एने लीधे आ जग्या उपर विद्युत स्थितिमान केटलू आवे छे, वी जेटलू आवे छे बराबर। वी एटले के क्यू ना छेद में आर आवे छे। हवे हूँ आनो आर पण वधारवा नथी मांगतो, के क्यू ना छेद में आर। हवे हूँ आनो आर पण नथी वधारवा मांगतो अने माध्यम पण नथी बदलवा मांगतो। मैं शुं कर्युं, एक बीजो गोळो मूकी दीधो धातुनो बराबर। ए धातुना गोळा ऊपर कहीं विद्युत भार नथी, पण तमने खबर छे कि आ विद्युत क्षेत्र रचे छे। विद्युत क्षेत्र में धातुना पदार्थ ने मुकवाथी शुं थाय छे, एनुं आयोनाइजेशन सॉरी एनी अंदर इंडक्शन थाय छे, प्रेरण थाय छे। एटले अहींया ऋण विद्युत भार आवी जाय छे, तमने खबर छे आ। अने ऋण विद्युत भार केटलो हशे ए खबर छे कि आ क्यू होय तो अहींया पण एटलो ज क्यू ऋण विद्युत भार हशे अने सामे एटलो ज धन विद्युत भार हशे। समझ पड़ी? तो आ क्यू जेटलो माइनस विद्युतभार छे अने आ प्लस क्यू जेटलो प्लस विद्युतभार छे। ठीक छे, हवे आनी उपर पोटेन्शियल स्थितिमान केटलू बनशे फरीथी जोईए। तो वी डेश बराबर आ विद्युत भारने लीधे पोटेन्शियल तो छे, केटलू छे? वी जेटलू। वी एटले केटलू? के क्यू ना छेदमां आर। जो तमारे लखवू होय तो आटलू लखी शकाय, के क्यू ना छेदमां आर लखी नाखो। पछी आ ऋण विद्युत भार ने लीधे अहींया स्थितिमान आवशे, केटलू आवशे? माइनस के क्यू ना छेदमां केटलू लखवू पड़शे? तो के ए एना केन्द्र ઉપર જ કેન્દ્રિત થયેલો ગણાય છે ને, આપણે કેટલો કેવો રહીએ છીએ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણાય છે બરાબર। એટલે આમ તો તમે જોશો તો કે આનું સેન્ટર સોરી કેન્દ્ર ઉપર નહીં થાય, પણ આટલે ક્યાંક થશે ચાર્જનું વિદ્યુત ભારનું। આપણે તમે જો દ્રવ્યમાન કેન્દ્ર જેમ લીધું હતું ને કે સેન્ટર ઓફ માસ, એવી રીતે સેન્ટર ઓફ ચાર્જનું પણ એક સૂત્ર છે। સેન્ટર ઓફ માસનું શું સૂત્ર છે દ્રવ્યમાન કેન્દ્રનું? તો કે એમ વન આર વન પ્લસ એમ ટુ આર ટુ પ્લસ, એવી રીતે લખો છો ને, એમ વન પ્લસ એમ ટુ પ્લસ એવી રીતે। તો સેન્ટર ઓફ ચાર્જનું સૂત્ર શું થાય? તો કે સી વન આર વન પ્લસ સોરી ક્યુ વન આર વન પ્લસ ક્યુ ટુ આર ટુ પ્લસ એવી રીતે, અને ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી બરાબર। તો આવી રીતે જો વિદ્યુતભાર હોય એનું કેન્દ્ર આટલામાં ક્યાંક આવશે, આ ધન વિદ્યુતભારનું કેન્દ્ર આટલામાં ક્યાંક આવશે બરાબર। એ આપણે જો કે સાચે મેળવવાની અત્યારે જરૂર નથી, પણ હું એમ કહું કે આ અંતર જો લઈએ તો એને હું આર વન કહું, તો અહીંયા હું શું લખીશ? આર વન લખીશ। પછી આ અંતર જો હું લઉં તો એને શું કહીશ? હું આર ટુ કહીશ। તો પ્લસ કે વિદ્યુતભાર કેટલો છે? ક્યુ ના છેદમાં આર ટુ। હવે સમજો મેં શું વાત કરી, તો કે આ ગોળાને લીધે સ્થિતિમાન અહીંયા કેટલો? કે ક્યુ ના છેદમાં આર। આ ગોળાને લીધે સ્થિતિમાન અહીંયા કેટલો સોરી આ ઋણ વિદ્યુતભારને લીધે સ્થિતિમાન અહીંયા કેટલો? તો કે માઇનસ કે ક્યુ ના છેદમાં આટલું અંતર। આ ધન વિદ્યુતભારને લીધે કેટલો સ્થિતિમાન? તો કે પ્લસ કે ક્યુ ના છેદમાં આર ટુ અંતર। ચાલો હવે જોવું જોઈએ આ બેમાંથી મોટું કોણ હશે, તો કે અંતર કોનું નાનું છે? બાકી વિદ્યુતભાર તો બેમાં સરખો છે, તો આનું અંતર નાનું છે તો આ મોટું હશે। સમજ પડી? એટલે 100% આમાંથી કંઈક બાદ થશે, જેમ કે આ -10 છે અને આ 5 છે અથવા 6 છે, તો -4 તો આવ્યું, હજી આમાં કંઈક કેન્સલ થઈ જશે। એટલે જે વિદેશ આવે છે એ વિદેશની કિંમત કે ક્યુના છેદમાં આર કરતાં નાની આવશે। મારી વાત સમજાણી? તો પછી એનું કેપેસિટન્સ લેવા જશું, તો કેપેસિટન્સ એટલે વિદ્યુતભાર છેદમાં વી નહીં લેવાનું, શું લેવું પડે? વિદેશ લેવું પડે। એટલે કે આની ઉપરનો સ્થિતિમાન શું થઈ ગયો? ઘટી ગયો। સ્થિતિમાન ઘટી ગયો એટલે આપોઆપ શું થયું? કેપેસિટન્સ એની વધી ગયું। એટલે આ એક નવો ઓપ્શન આપણે એક્સેપ્ટ કર્યો। કયો નવો ઓપ્શન એક્સેપ્ટ કર્યો? કે એની આજુબાજુ વીજભારે મૂકી દો તમે સોરી માધ્યમે મૂકી દો જેથી આયનીકરણ ન થાય,
તો ત્રિજ્યા પણ વધારી દો જેથી એની સ્ટોરેજ વધે. આમ કરવા છતાંય જો તમે ખાલી એક ધાતુનો ટુકડો બાજુમાં મૂકી દો તો પણ એની સંગ્રહ ક્ષમતા વધી જાય છે, કેપેસિટન્સ એનું વધી જાય છે. શું કામ વધે છે? એમને સમજાવ્યું કે આને લીધે પોટેન્શિયલ અહીંયા આવે એવું ને એવું આને લીધે આવે છે. એક ધન છે, એક ઋણ છે, પણ આનો પોટેન્શિયલ વધારે હોય છે એટલે મૂળ સ્થિતિમાનમાંથી કંઈક એમાં બાદ કરી નાખે છે, એટલે કેપેસિટન્સ એ શું કરી નાખે છે, ઘટાડી નાખે છે. બરાબર, એને બીજી રીતે સમજી શકાય. ચાલો તમે આ તમારા શબ્દોમાં એકવાર નોંધી લેજો કે કેપેસિટન્સ ધાતુનો ટુકડો મૂકવાથી ઘટે છે. હવે હું એ સમજાવતા પહેલાં હું એમ કહું કે ભાઈ આ તમે ઋણ અને ધન રાખ્યા છે તો એવું કામ કરો ને કે આની ઉપર 10 કુલમ જેટલો ધન વીજભાર મૂકો અને આની ઉપર 10 કુલમ જેટલો ઋણ વીજભાર મૂકો. કદાચ તમારાથી એવું ન થાય તો તમે આને શું કરી નાખો, અર્થિંગ કરી નાખો, ગ્રાઉન્ડ કરી નાખો. ગ્રાઉન્ડ થઈ જશે એટલે આપોઆપ ધન વીજભાર શું થઈ જશે, નીકળી જશે. બરાબર, એટલો તટસ્થ થઈ જશે. મેં તમને અર્થિંગ વાળું શીખવાડ્યું હતું કે જ્યારે અર્થિંગ કરીએ ત્યારે પોટેન્શિયલ બેનો સમાન થવાનો પ્રયત્ન કરે છે. તો આ નીકળી જશે ત્યારે આ ભાગ આવશે નહીં, એટલે વધારે પ્રમાણમાં સ્થિતિમાનમાં શું થશે, ઘટાડો થશે. વાત સમજાય? એટલે ખાલી ધાતુનો ટુકડો મૂકવાથી સ્થિતિમાન જેટલો ઘટે છે એની કરતાં તમે બીજા ગોળા ઉપર વિરોધી વીજભાર જ આવે એવી કોઈ તમે ટ્રીક કરો, કાં તો અર્થિંગ કરી નાખો સામેનો છેડો, અને કાં તો તમે અહીંયા જેટલો ધન મૂક્યો છે એટલો જ ઋણ અહીંયા મૂકો, તો તમારું કામ થોડુંક સહેલું થઈ જશે અને મોટા પાયે સ્થિતિમાનમાં ઘટાડો થશે. સ્થિતિમાનમાં મોટા પાયે ઘટાડો થાય તો કેપેસિટન્સ ખૂબ વધી જાય. વાત સમજાણી? તો આ બે મુદ્દામાં તમે શું સમજ્યા કે ધાતુમાં કેપેસિટન્સ જ્યારે બનાવવું હોય ત્યારે એ ધાતુનો એક ટુકડો વાપરવા કરતાં, તમારે લખવું હોય તો લખજો આ રીતે, બે ટુકડા વાપરવા જોઈએ. એકમાં વીજભાર મૂકો અને બીજાને એમનેમ રાખો. પછી બીજા ટુકડાનો વિરોધી વીજભાર બને ત્યાં સુધી દૂર કરી નાખવાનો પ્રયત્ન કરો, તેથી વધારે એની કેપેસિટન્સ થશે, સંગ્રહ ક્ષમતા વધશે. ઓકે, તો આ વીજભાર અહીંયા જેવો હોય એવો જ સામે વીજભાર આવે એવો પ્રયત્ન કરો તો કેપેસિટન્સ એનું વધારે થશે. ઓકે, આનાથી એક વસ્તુ આગળ સમજીએ કે આવું કરવાનો હેતુ બીજો ય છે. બરાબર, મેં કીધું એનું કેપેસિટન્સ વધે એ જ નહીં, પણ એનો એક બીજો હેતુ છે એ હું સમજાવું તમને. જો પહેલાં મેં તમને એકવાર એવું કીધું હતું કે જ્યાં જ્યાં વિદ્યુતભાર છે ત્યાં ત્યાં એના ક્ષેત્રમાં વિદ્યુત ઊર્જા છે, એવું મેં કીધું હતું તમને, ખ્યાલ આવે છે? ઓકે, તો આ કાઢી નાખીએ. એટલે આમ ટોટલ આપણે 3 કારણો લેશું. શેની માટેના 3 કારણો? તો કે એક પ્લેટ ઉપર જે વીજભાર મૂકો એની સામે સામેની પ્લેટ ઉપર વિરોધી વીજભાર શું કામ મૂકવો જોઈએ. તો આ ધન વિદ્યુત ભાર મૂકેલો હોય તો એનું ઊર્જા ક્યાં ફેલાઈ જાય છે, વિદ્યુત ઊર્જા ક્યાં ફેલાઈ જાય છે, બધી જગ્યાએ ફેલાઈ જાય છે. તો એ જ ઊર્જા આપણે સંગ્રહ કરવા માંગીએ છીએ. સમજાણું? મેં તમને શું કીધું છે શરૂઆતમાં કે વિદ્યુત ભાર એ વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરે છે, એટલે અહીંયા જેટલો વધારે વિદ્યુત ભાર એટલી વધારે વિદ્યુત ઊર્જા આપણે સ્ટોર કરી કહેવાય, આ પહેલી વાત. ઓકે, હવે જ્યારે હું એક ધાતુનો બીજો ગોળો મૂકું છું, ધારી લો કે આના ક્ષેત્રમાં કેટલી ઊર્જા હતી, 100 જૂલ ઊર્જા હતી, ત્યારે શું થાય છે? તો કે આની ઉપર ઋણ વીજભાર આવી જાય છે અને આની ઉપર શું થઈ જાય છે, ધન વિદ્યુત ભાર આવી જાય છે. બરાબર, આ ધન અને ઋણ વિદ્યુત ભાર છૂટા પડ્યા એને શું કહેવાય છે, ઇન્ડક્શન. ઇન્ડક્શન અથવા તો એને કહેવાય છે પ્રેરણ. કહેવાય છે, શું કહેવાય છે, પ્રેરણ. પ્રેરણ માટે અમુક ઊર્જાની જરૂર પડે. ધારો કે કેટલી ઊર્જાની જરૂર પડી, 10 જૂલ ઊર્જાની જરૂર પડી. તો 10 જૂલ ઊર્જા શેમાંથી જતી રહી, તો કે આ 100 જૂલમાંથી જતી રહી. તો આજુબાજુ કેટલી ઊર્જા રહી, 90 જૂલ ઊર્જા રહી, પણ આજુબાજુનું ક્ષેત્ર તો કેટલી ઊર્જા ધારણ કરી શકે છે, 100 જૂલ ધારણ કરી શકે છે. એટલે હજુ એની ઉપર 10 જૂલ ઊર્જા સ્થાપિત થવા માટે
એની કેપેસિટી વધી ગઈ. વાત સમજાણી કે નહીં? આજુબાજુ કેટલી ઉર્જા ધારણ થઈ શકતી હતી? 100 જૂલ. પણ આ મૂકવાથી એ 100 જૂલમાંથી કેટલી ઉર્જા જતી રહી? 10 જૂલ ઉર્જા જતી રહી. તો હવે આની અંદર પાછી બીજી 10 જૂલ ઉર્જા સ્ટોર થઈ શકે. હું આવું કંઈક કહું છું તમને, એક ટાંકી છે આપણી પાસે પાણીની અને એક બીજી ટાંકી છે અંડરગ્રાઉન્ડ છે, બરાબર. આ જમીન ઉપર ટાંકી છે અને આ અંડરગ્રાઉન્ડ છે. અંડરગ્રાઉન્ડ ટાંકીનું આનું કનેક્શન છે પણ આ વાલ્વ આપણે ખોલ્યો નથી. સમજ પડી? તો તમે જુઓ તો આમાં જેટલું પાણી ભરાયેલું છે આટલી સંગ્રહ ક્ષમતા છે. તો એ 100 જૂલ હતી. હવે હું વાલ્વ ખોલી નાખું અને અહીંયા 10 જૂલ ઉર્જા જતી રહે તો અહીંયા 10 જૂલ જેટલી જગ્યા થઈ ગઈ આપોઆપ. આ તો બીજી જગ્યા હતી પ્રેરણમાં. ક્લિયર? ઓકે. એટલે હજુ આની ઉપર નવો વીજભાર તમે સ્થાપિત કરી શકશો. વિદ્યુતભાર ક્યુ દેશ બની જશે. ઓકે, હવે એક બીજી વાત સમજીએ કે તમે કોઈ પણ રીતે આ વિદ્યુત ઉર્જા મેળવી લો છો. કેટલી વિદ્યુત ઉર્જા મેળવી લો છો? 100 જૂલ ઉર્જા મેળવી લો છો તમે, બરાબર. કેવી રીતે મેળવી શકાય? બીજો વિદ્યુતભાર લઈ જાઓ તો એ ઉર્જા લઈ શકે. એટલે આ ઉર્જા તમે મેળવી લો છો, પણ આ ઉર્જા તો હજી આની પાસે જ પડી છે. એકવાર આનો વિદ્યુતભાર લઈ લો તમે તો આપોઆપ તમારી પાસે કેટલી ઉર્જા આવી ગઈ? 100 જૂલ ઉર્જા આવી ગઈ. પણ આ 10 જૂલ ઉર્જા પછી હાથમાં નહીં આવે, કારણ કે આ વિદ્યુતભાર જશે એટલે આ તટસ્થ થઈ જશે અને એ ઉર્જા ક્યાં જતી રહેશે? ઉષ્મામાં જતી રહેશે. એટલે આમ તમને સરવાળે કંઈ ફાયદો થતો નથી. તમે 100 જૂલ ઉર્જા સ્ટોર કરી હતી એટલી તમે વાપરી નાખો છો, બરાબર. પણ આ ઉર્જા તમે જ્યાં સ્ટોર કરેલી છે એ તમને પાછી નથી મળતી. ફરીથી હું તમને કહું કે તમે તમારા પૈસા 2 બેંકમાં મૂક્યા છે, બરાબર. તમે શું કર્યું કે અહીંયા 100 જૂલ જેટલી ઉર્જા, એટલે એક બેંકમાં તમે 100 રૂપિયા મૂક્યા અને બીજી એક બેંકમાં 10 રૂપિયા મૂક્યા. ટોટલ તમે કેટલા રૂપિયા મૂક્યા? 110. તમને પાછા કેટલા મળવા જોઈએ? 110. પણ આ 100 રૂપિયા મૂક્યા છે એ પાછા મળી જાય છે, પણ આ 10 રૂપિયાવાળી બેંક તમને 10 રૂપિયા પાછા આપતી નથી. તો શું ફાયદો થયો, બરાબર. એટલે શું કામ આવું થાય છે? ચાર્જ એમાં શું થઈ જાય છે? મિક્સ થઈ જાય છે. એટલે પણ એક વસ્તુ આપણે સમજી શકાય કે આ ચાર્જને જો મેં કાઢી નાખ્યો હોય, પ્રેરણ તો થયું યાદ રાખજો, પછી આ ચાર્જને અર્થિંગ કરીને આ વીજભારને કાઢી નાખ્યો, હજી એની ઉપર 10 જૂલ જ હશે, પણ હવે કોની માટે હશે? ઋણ વીજભાર પાસે હશે. હવે તમે વિચારો તો આ બેને તમે જોડી દો તો ઋણ અને ધન વિદ્યુતભારો એકબીજાને શું કરવા માગશે? તટસ્થ કરવા માગશે. અને ટોટલ આની પાસે કેટલી ઉર્જા છે? 100 જૂલ ઉર્જા છે અને આ 10 જૂલ ઉર્જા છે. એ શેના જેવું છે? 100 વોલ્ટ. અને અહીંયા 10 વોલ્ટ જેવું છે, 10 વોલ્ટ ઋણ અને આ 100 વોલ્ટ ધન. એટલે ટોટલ કેટલો? 110 વોલ્ટ થયો. તો બધી ઉર્જા મળી જશે. હવે તમને પરફેક્ટ આઈડિયા આવી ગયો કે સામેની પ્લેટ વાપરીને એમાં એક જ ટાઈપનો વિદ્યુતભાર રહે એનાથી ફાયદા શું થાય છે? તો મેં તમને કહ્યું કે એ ઉર્જા, પ્રેરણમાં ગયેલી ઉર્જા પણ તમે વાપરી શકો છો. આ પહેલી વાત કરી. બીજી વાત મેં શું કરી કે ઋણ વીજભાર હોય તો વધારે પ્રમાણમાં ઉર્જા સ્ટોર થઈ શકે છે, બરાબર. તો એ આપણે બીજી વાત કરી, બરાબર. ઓકે, તો આ રીતે તમે લખી નાખજો મેં જે જે પોઈન્ટ આમાં તમને કહ્યા છે કે સામેની પ્લેટ ઉપર ફક્ત એક જ ટાઈપનો વિદ્યુતભાર વાપરવાથી આપણને બેનિફિટ શું થાય છે, બરાબર. એક ત્રીજો બેનિફિટ પણ હજી આમાં લેવાનો છે. કયા 2 બેનિફિટ લીધા? કે આને લીધે સ્થિતિમાન એક જ વીજભાર હોય તો મોટા પાયે સ્થિતિમાન ઘટે છે. તમે એમ વિચારો કે અહીંયા હું અર્થિંગ કરી નાખું તો આ ઋણ વીજભાર જતો રહે? એ ન જાય, કારણ કે ઋણ વીજભાર તો આની સાથે જોડાયેલો છે, ધનને જવું છે, ઋણને નથી જવું. એટલે ગમે ત્યાં અર્થિંગ કરશો તો પોઝિટિવ ચાર્જ જ એમાંથી ફ્લો થઈ જશે. ઓકે, આ પોટેન્શિયલ ઘટાડવાની વાત કરી. બીજી મેસેની વાત કરી કે એનું કેપેસિટન્સ, બરાબર. સોરી, કેપેસિટન્સ એટલે એની ઉર્જા આપણને મેક્સિમમ મળે છે. ત્રીજી એક વાત લઈ લઈ, બરાબર. એ કેવી વાત છે? જો તમે અહીંયા ઋણ જ વીજભાર હોય તો સ્ટ્રક્ચર આવું બનશે. હવે આ 2 ગોળાઓ છે, મેં અહીંયા બધો ધન વીજભાર આમ દોર્યો છે
પણ એવું નહીં થાય પછી ધન વિભાગ કેવો થશે? આ બાજુ લગભગ આવી જશે. શું કામ એવું થશે? કારણ કે આ એને આકર્ષણ કોની સાથે છે? ઋણ વિભાગ સાથે છે. અને અહીંયા જેટલા વિદભારો છે એટલા જ અહીંયા વિદભારો છે, એટલે દરેકે દરેક વિદભારમાંથી એક એક ક્ષેત્ર રેખા આમ નીકળશે બરાબર, અને ત્યાં ત્યાં પૂરી થઈ જશે. મારી વાત સમજાણી? એટલે મોટા ભાગના વિદ્યુત ભારો એકબીજાની સામસામે આવશે અને એકમાંથી નીકળેલી ક્ષેત્ર રેખા ત્યાં ત્યાં પૂરી થઈ જાય છે, અહીંયા ક્યાંય ક્ષેત્ર રેખા બનશે નહીં બરાબર. અને ક્ષેત્રરેખા નહીં બને તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? ઝીરો થશે બરાબર. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? ઝીરો થશે. જ્યાં જ્યાં ક્ષેત્રરેખાઓ હોય ત્યાં ત્યાં વિદ્યુત ઉર્જા હોય. તો હવે વિદ્યુત ઉર્જા પહેલાં બધે ફેલાયેલી હતી ચારે તરફ, અને હવે વિદ્યુત ઉર્જા ક્યાં ફેલાયેલી છે? બેની વચ્ચે. તો ફાયદો ક્યાં? તમારા પૈસા તમે ઘરમાં બધી જ જગ્યાએ ફેલાવી દીધા હોય એ વધારે સુરક્ષિત છે, કે કબાટમાં એક ખાનાની અંદર ગોઠવેલા હોય એ વધારે સુરક્ષિત છે? તો તમે શ્યોરલી કહી શકો કે ખાનામાં નાના વિસ્તારમાં હોય એ વધારે સુરક્ષિત છે. તો આ પાણી ગ્લાસમાં ભરેલા પાણી જેવું છે, અને આ પાણી કેવું છે? આ પાણી કેવું છે કે તમે ચારે તરફ ઢોળેલું પાણી છે. તો ઢોળેલું પાણી તો કોઈ પણ યુઝ કરી શકે, સુકાઈ જાય, પાણી શોષાઈ જાય બરાબર, તો એ વધારે અસુરક્ષિત છે. તો ત્રીજી આ એનો મુદ્દો થયો કે વીજ ક્ષેત્ર ગેટ્સ કન્ફાઇન્ડ ઇન બિટવીન ટુ સ્પીયર્સ ઓર ટુ કન્ડક્ટર ધેટ ડઝન્ટ સ્પ્રેડ એવરીવેર આઉટસાઇડ ધ સિસ્ટમ બરાબર. એ ત્રીજો પોઈન્ટ થયો. ત્રણ પોઈન્ટ લીધા, પોટેન્શિયલ ઘટે છે એક જ ટાઈપનો વિદ્યુતભાર રાખો તો. બીજો પોઈન્ટ, તમે ઉર્જા જે પ્રેરણમાં ગઈ હતી એને રિટ્રાઈવ કરી શકો છો, એટલે પાછી મેળવી શકો છો. અને ત્રીજો પોઈન્ટ, બંને વચ્ચે વિદ્યુત ક્ષેત્ર વચ્ચે જ આવે છે, બીજે ક્યાંય ફેલાતું નથી. ઓકે, તો કેપેસિટરની આ થોડીક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આજે લીધી આપણે. મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું હશે. હજુ આવતા લેક્ચરમાં થોડું એવું લેશું, પછી આપણે થોડા એના કોમ્બિનેશનની વાત કરીને આવતા લેક્ચરમાં દાખલા લેશું. આ વીકમાં આપણે કેપેસિટરનો લગભગ બધું જ પૂરું થઈ જાય, ચાર લેક્ચર વધી વધીને, નહીં તો ત્રણ લેક્ચર, રાઈટ? ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે.